અને હવે સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં ટીઆરબી જવાનોની ભરતીને લઈને નવા નિયમો સામે આવ્યા છે. સુરતમાં ટીઆરબી જવાનો માટે નવા નિયમો અમલી કરવામાં આવ્યા છે, જેમાં જવાનોએ ડિપોઝિટ પેટે 20,000 રૂપિયા જમા કરાવવા પડશે. વેલફેર યુનિફોર્મ કીટ અને ટ્રેનિંગ ખર્ચ માટે 20,000 રૂપિયા જમા કરાવવાનો એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. સુરતમાં ટીઆરબીના જવાનોએ હવે ભરતી પહેલાં 20,000 રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે. વેલફેર યુનિફોર્મ કીટ અને ટ્રેનિંગ ખર્ચ માટે યુવાનોએ હવે પોતાના ખર્ચે ઉપાડવો પડશે. ઉલ્લેખનીય છે કે કેરેક્ટર સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન અને મેડિકલ સર્ટિફિકેટ યુવાનોએ જાતે જ જમા કરાવવાનું રહેશે અને સેવા દરમિયાન જો કોઈ શિસ્ત વિરુદ્ધ કે અનૈતિક પ્રવૃત્તિમાં ઝડપાશે તો નામ કમી કરવાની સાથે ડિપોઝિટની રકમ પણ જપ્ત કરી લેવાશે. તો આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા પારુલ માડિક પાસેથી. પારુલ, જે રીતે નવા નિયમો આવ્યા છે ટીઆરબી જવાનોને લઈને અને 20,000 રૂપિયા ડિપોઝિટ ત્યાં સુધી જમા કરાવવાની વાત છે, ટીઆરબી જવાનોમાં કેવી પ્રતિક્રિયા સામે આવી છે? બિલકુલ નરેન્દ્રજી, જેમ આપણે જાણીએ છીએ તેમ સુરતમાં ટીઆરબી જવાનોની કામગીરી જે છે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં રહી છે અને આને લઈને જ એક નવા નિયમો જે હવે પછી જે ટીઆરબીમાં જવાનો ભરતી થવાના છે તેના માટે બહાર પાડવામાં આવ્યા છે. ખાસ કરીને ટીઆરબી જવાનોને વેલફેર યુનિફોર્મ કીટ અને ટ્રેનિંગ ખર્ચ મળીને હવેથી કુલ 20,000 ડિપોઝિટ છે એ રિજિયન કચેરીમાં જમા કરાવવાની રહેશે. સાથે સાથે તેમને કેરેક્ટર સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન અને મેડિકલ સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે. ખાસ કરીને જે રીતે ફરિયાદો ઉઠવા પામી છે તેને લઈને હવે કડક હાથે પગલાં લેવાનું પણ એક રીતે કરવામાં આવ્યું છે. સેવા દરમિયાન જો ટીઆરબી કોઈ જવાન હશે એ શિસ્ત વિરુદ્ધ કે અનૈતિક પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેનું નામ કમી કરી દેવામાં આવશે અને સાથે સાથે ડિપોઝિટની રકમ જમા કરવામાં આવી છે તે પણ જપ્ત કરી લેવામાં આવશે અને જો રજા પણ લેશે તો ડિપોઝિટમાંથી 100 રૂપિયા કાપી લેવામાં આવશે. આ પ્રકારના ઘણા નિયમો જે છે, નવા નિયમો જે છે એ અત્યારે ટીઆરબીના નવા ભરતી થનાર જવાનો માટે લાગુ કરવામાં આવે છે. ચોક્કસ છે, અત્યારે રોષનો માહોલ પણ અત્યારે જે નવા ભરતી થનારા જવાનો છે તેમનામાં અત્યારે આ નિયમોને લઈને જોવા મળી રહ્યો છે. આભાર પારુલ સમગ્ર જાણકારી બદલ.